ને મિત્રો મજામાં મિત્રો સ્ટાન્ડર્ડ 10th ના અગાઉ પૂછાયેલા જુલાઈ 13 ની અંદર પૂછાયેલા સમ્સ આપણે જોઈ રહ્યા છીએ એમાં એક આંકડા શાસ્ત્ર આધારિત કે ભાઈ કોઈ માહિતી આપી છે અને સિગ્મા fi xi પણ આપી દીધા છે 75 અને સિગ્મા fi બાર આપેલા છે અને મધ્યક x બાર શોધવાનું છે મિત્રો તમને ખાલી સૂત્ર યાદ છે એના આધારે જ આ કામ કરી શકશો સિમ્પલ સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi એટલે કે ઇનડાયરેક્ટલી તમને એમ જ કીધું છે કે તમે 75 અને 12 નો ભાગાકાર કરો મિત્રો અહીં તમને દેખાઈ જ રહ્યું છે 25 તેરી 75 અને 4 તેરી 12 એટલે કે જવાબ આવ્યો 25 ના છેદમાં 4 તો તમે તરત ન તરત કરી શકશો કોઈને જો આમ ખ્યાલ આવી જાય તો એવું પણ થઈ શકે તમે અહીંયા 25 એ ગુણો અહીંયા 25 એ ગુણો અહીં ફાયદો એ થાય 25 ચોકુ 100 અને અહીં તમને આવડે છે 625 એટલે કે સીધું તમને ખપડી જાય જવાબ આવશે 6.25 અથવા તો તમે 25 ને 4 વડે ભાગાકાર કરશો જે તમને મજા આવે 6 ચોક 24 એમ કરીને પણ આગળ વધી શકાય છે તો ઇઝ ઇટ ઓકે માત્ર ભાગાકાર માત્ર આ સૂત્ર યાદ હોવું નથી તો અત્યારે અત્યારે જરૂરથી યાદ રાખી લેજો જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન પણ મિત્રો નોલેજ આધારિત છે અને સાવ સિમ્પલ છે કે ભાઈ સંચય આવૃત્તિ વક્ર જ્યારે તમે દોરતા હો ત્યારે તમને ખબર છે કે તમે લોકો એક્સ અક્ષ અને વાય અક્ષ તો આ વાય એક્સ ઉપર શું લેવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો એમાં સંચયી આવૃત્તિ લેવામાં આવે છે તો બસ જાણકારી હશે એક માર્ક રોકડો જોઈએ નેક્સ્ટ મિત્રો ફરીથી અહીં આંકડા શાસ્ત્રને લગતો પ્રશ્ન છે કે કોઈ માહિતી માટે બહુલક ઝેડ બરાબર 25 આપ્યા છે મધ્યક તમને એક્સ બાર 25 આપ્યા છે અને મધ્યસ્થ એમ શોધવાનો છે મિત્રો તમારી પાસે સૂત્ર છે ઝેડ બરાબર 3 - 2x² પણ આવું આપણે કંઈ કરવું નથી સીધે સીધો જવાબ લખશું કે જ્યારે તમને કોઈ આ ત્રણમાંથી કોઈ બે સરખા આપ્યા હોય ત્રીજો સરખો જ હોય એનો અર્થ કે એમ પણ કેટલા હશે 25 કંઈ કરવાનું નહીં અહીંયા એમ કીધું હોય ઝેડ બરાબર 3.5 એક્સ બાર બરાબર 3.5 તો મધ્યસ્થ પણ 3.5 તમને એમ કીધું હોય એક્સ બાર છે 42.7 છે મધ્યસ્થ 42.7 છે તો બહુલક પણ 42.7 લખી નાખવાનું તો મિત્રો બસ આટલું સિમ્પલ હોય છે મજા આવી મિત્રો તો વાત તો એટલી છે કે તમને જેમ આવડતું જ આવશે એમ મજા તો આવવાની જ છે તો મજા લેતા જશું મજાને શેર કરતા જશું આનંદથી કામ કરતા જશું વિશ યુ ઓલ ધ બેસ્ટ